यूट्यूब चैनल पर खुलेआम हिंदू देवी देवताओं पर आपत्तिजनक टिप्पणी करनार हीर खान सामे कार्यवाही की मांग साथ अखिल भारत हिंदू महासभा द्वारा कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। अखिल भारत हिंदू महासभा द्वारा कलेक्टर ने आवेदन पाठवता जणाव्युं हतुं के सोशियल मीडिया की यूट्यूब चैनल पर खुलेआम हिंदू देवी देवताओं पर आपत्तिजनक टिप्पणी करनार हीर खाने जणाव्युं हतुं के 5 ऑगस्ट रोज ब्लेक डे छे, साथे हिंदुओं ने चेतवणी पण आपी हती जे करवू होय ते करी लेजो। हूँ 2 वर्षथी हिंदू देवी देवताओं ने गाड़ आपी रही छूँ, पुलिस पण कहीं करी नथी सकी। आ प्रकारना निवेदन थी अखिल भारतीय हिंदू महासभा की लागणी दुभाता हीर खान सामे कार्यवाही करवा माटे रजूआत करी हती। हिंदुत्व का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। सजा दो, सजा दो हीर खान को, सजा दो, सजा। મારું નામ રાજ શેઠ છે, અખિલ ભારત હિન્દુ મહાસભામાં હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું અને આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે કે જે હીર ખાન જેણે યુપીમાં પ્રયાગરાજમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે એમાં શ્રી રામ ભગવાન વિશે, સીતા માતા વિશે, દુર્ગા માતા વિશે જેમ પાવે એમ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એ સનાતન ધર્મના લોકો કોઈ દિવસ સહન નહીં કરે। સોશિયલ મીડિયામાં લગાતાર આવા અસામાજિક તત્વો લગાતાર અમારા ધર્મનું અપમાન કર્યા કરે છે, જ્યાં સુધી આ લોકો અપમાન કર્યા રાખશે ત્યાં સુધી અમારી સનાતન સંસ્કૃતિને, અમારા સનાતનના લોકોને ભાવનાને ઠેસ પહોંચ્યા રાખશે। આ વસ્તુ હિન્દુ ધર્મના લોકો સહન નહીં કરે। એની પ્રયાગરાજમાં ધરપકડ કાલે 24 કલાકમાં થઈ ગઈ છે, FRI ફાટી ગઈ છે, પણ સમગ્ર ગુજરાતના 70 જિલ્લામાં અમારી ટીમ છે, બધી જ જગ્યાએ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે અમે સુરતમાં કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે। આની વિરુદ્ધ કડીથી કડી કાર્યવાહી થવી જોઈએ અને આવા તુચ્છ માનસિકતાવાળાઓને જામીન પણ નહીં મળવા જોઈએ જે દેશનો માહોલ ખરાબ કરવા માગે છે। COVID-19ની મહામારીમાં અત્યારે સમગ્ર ભારત દેશ જજુમી રહ્યું છે ત્યારે આવા અસામાજિક તત્વો દેશનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે, એ હિન્દુ ધર્મના લોકો સહન નહીં કરે। આવનારા દિવસમાં કોઈ બીજી વાર આવી હિંમત ન કરે એની માટે થઈને આવા લોકો ઉપર કડીથી કડી કાર્યવાહી થવી જોઈએ અને હવે હિન્દુ ધર્મના બધા જ લોકો આની કડીથી કડી વિરોધ કરશે અને આવા અસામાજિક લોકો માટે થઈને અવાજ ઉપાડ્યા રાખશે।